नर्सिंग स्टाफ की मांगणीओ संतोषाता नर्सेस फोरम द्वारा आगामी दिवसों में उग्र कार्यक्रमों आपवानी चीमकी। યુનાઇટેડ નર્સિસ ફોરમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નર્સિંગ સ્ટાફની વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નથી આવી, ત્યારે હજુ પણ જો સારવારમાં વ્યસ્ત નર્સિસની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર કાર્યક્રમો રજૂ કરાશે। 15 મેના રોજ સવારથી કાળા વસ્ત્રો પહેરીને દેખાવો કર્યા હતા, તેમજ 16મી મેના સાંજે મીણબત્તી પ્રગટાવી કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે, તેમજ 17મી મેના રોજ ઘંટડી અને થાળી વગાડી સરકારનું ધ્યાન ખેંચવામાં આવશે। આ બધા વિરોધ કાર્યક્રમોમાં દર્દીની સારવાર પર અસર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। આટલું કર્યા બાદ પણ જો તંત્ર જાગશે નહીં તો આગામી 18મી મેના રોજ એક દિવસ પ્રતિક હડતાલ કરાશે। સ્ટોરી બાય રાજેશ લાડક, મહાશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ। મારું નામ ચૌહાણ ધર્મેશ છે। હું આ માનસિક આરોગ્ય હોસ્પિટલ ભુજ ખાતે એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવું છું। અમારા યુનાઇટેડ નર્સિંગ ફોરમ જે છે ગુજરાત લેવલનું, એને જે એના અનુસંધાને જે પણ પ્રોગ્રામ છે એને અમે પૂરો ટેકો આપી, કચ્છના તમામ નર્સિંગ સ્ટાફ એમાં CHCના પણ નર્સિંગ સ્ટાફ બધા ટેકો આપી અને આંદોલન મજબૂત બનાવવા માટે ટેકો આપેલ જાહેર કરેલ છે અને એના અનુસંધાન જે પ્રોગ્રામ છે એમાં અમે ભાગ લીધેલ છે। તો એના અનુસંધાને 2 દિવસ પહેલાં અમે કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવેલ, એવી જ રીતના આજના દિવસે અમે બ્લેક કપડાં પહેરીને ફરજ બજાવીએ છીએ અને કાલનો દિવસ જે અમારા કોરોનાના લીધે જે નર્સિંગ સ્ટાફો જે એક્સપાયર થયેલ છે એ લોકોને શ્રદ્ધાંજલિ રૂપે કાલે અમે સાંજે મીણબત્તી પ્રગટાવી અને એમની આત્માને શાંતિ મળે એના માટે બધું કરવાના પ્રોગ્રામ કરવાના છીએ અને એવી જ રીતે પરમ દિવસે મેં તમામ નર્સિંગ સ્ટાફ થાળી વગાડી અને સરકારનું ધ્યાન દોરવા માટે થાળી વગાડવાના છીએ અને એના પછીના 18 તારીખના જો ત્યાં પણ તો સુધી પણ સરકાર કાંઈ અમને રિસ્પોન્સ નહીં આપે તો 18 તારીખના અમે તમામ નર્સિંગ સ્ટાફ માસ સેલ પર જવાના છીએ। એટલે મેં તમને જણાવ્યું એ મુજબના કાર્યક્રમ છે। અમારી વર્ષોથી ગ્રેડ પેનો અમારો અને કેન્દ્ર સરકારનો જે તફાવત છે, જે અમને 2800 ગ્રેડ પે મળે છે જ્યારે કેન્દ્ર સરકારને સ્ટાર્ટિંગથી 4200 ગ્રેડ પે મળે છે, તો અમારી એ માંગણી છે કે એ મુજબ અમને પગાર મળે। બીજું એ છે કે યુનિફોર્મ એલાઉન્સ અને નર્સિંગ એલાઉન્સમાં બહુ જ તફાવત છે, તો જે કેન્દ્ર સરકારના સ્ટાફને જે મળે છે એ મુજબ અમને મળે। પછી સ્ટાઇફન જે નર્સિંગ સ્ટુડન્ટને મળે છે એ પણ વર્ષોથી જે મળે છે એ જ મળે છે, તો એમાં વધારવા માટેની માંગણી છે। આવી અમારી ઘણા બધા વર્ષોથી પડતર પ્રશ્નો છે છેલ્લા 12 વર્ષથી, પણ એના વિશે અમને સરકાર કોઈ હકારાત્મક અભિગમ હજી સુધી મળેલ નથી, એટલે આ અમે કરેલ છે પ્રોગ્રામ બધા। શાંતિવન બંગલોઝ, હેમ બંગલોઝ દ્વારા આયોજિત શાંતિવન બંગલોઝ, નવા જ એલિવેશન સાથે સારી ગુણવત્તાના બંગલોઝ અને તે પણ આપના બજેટ અનુસાર। 78 વારના પ્લોટમાં 2 BHK માત્ર રૂપિયા 14 લાખમાં, 100 વારના પ્લોટમાં 2 BHK માત્ર રૂપિયા 16,50,000માં આજે જ બુક કરાવો। આકર્ષક મેઇન ગેટ, મંદિર, સાર્વજનિક પ્લોટ, બાળકો માટે પ્લે એરિયા, ક્લબ હાઉસ, CC રોડ, ગટર, પાણીની સુવિધા સાથેના નયનરમ્ય વાતાવરણમાં બાઉન્ડ્રી પેક ટાઉનશીપ એટલે શાંતિવન બંગલોઝ, તો રાહસેને જુઓ છો? આજે જ સંપર્ક કરો, સાઇટ વિઝિટ કરો અને બનો આપના સપનાના બંગલોના માલિક। સ્થળ શાંતિવન બંગલોઝ, કેસરબાગ રોડ વિસ્તાર, માધાપર, ભુજ, કચ્છ। સંપર્ક અલ્પેશ ગોસ્વામી 9099490538।